वंदे गुजरात। નમસ્કાર બાળ મિત્રો, કેમ છો? મજામાં? આજે સમય સંખ્યાઓ વિશે ભણીએ. સમય સંખ્યાઓમાં એની પહેલાં કઈ કઈ સંખ્યાઓ તમે ભણ્યા? સમય સંખ્યા પહેલાં કઈ સંખ્યાઓ ભણ્યા હશો ને તમે? બોલો. પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પછી પૂર્ણાંક સંખ્યા, એ પછી બીજી કોઈ સંખ્યાઓ ભણ્યા? હવે સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓની વચ્ચે આવેલી સમય સંખ્યાઓ શોધવાની છે. શું કરવાનું છે આપણે? કેવી સંખ્યાઓ શોધવાની છે? સમય સંખ્યાઓ શોધવાની છે. અને કેવી સંખ્યાઓની વચ્ચે? બે સમય સંખ્યાઓની વચ્ચે. બરાબર. એની પહેલા આપણે જોઈએ કે પ્રાકૃતિક સંખ્યાઓની વચ્ચે કઈ રીતે આપણે સંખ્યાઓ શોધતા હતા. સંખ્યા રેખા ભણી ગયા ને, તો સંખ્યા રેખાની મદદથી આપણે બે સંખ્યા પ્રાકૃતિક સંખ્યાઓ હોય તો એની વચ્ચેની આપણે પ્રાકૃતિક સંખ્યા શોધી શકીએ. બરાબર. ચલો, શું લખ્યો છે પ્રશ્ન જુઓ તો સ્ક્રીન પર. 3 અને 8 વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ મળે? બરાબર છે. એ વર્કશીટની ઉપર જુઓ, પહેલો પ્રશ્ન શું છે વાંચો. ત્રણ અને આઠ વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ મળે એ તમારે ત્યાં દર્શાવવાનું છે. તમને જે વર્કશીટ આપી છે એમાં તમે દર્શાવો, પછી આપણે જોઈએ કોનો જવાબ સાચો પડે છે. શું કરશો? સંખ્યા રેખા દોરેલી આપી જ છે, એની ઉપર તમારે 3 અને 8 વચ્ચે આવતી પ્રાકૃતિક સંખ્યાઓ દર્શાવવાની છે. ખ્યાલ આવે છે ને? સંખ્યા રેખા ભણ્યા છો ને? શરૂઆત ક્યાંથી કરશો? 3 થી શરૂઆત કરશો અને ક્યાં સુધી જઈશું? 8 સુધી. હવે એની વચ્ચે જે પ્રાકૃતિક સંખ્યાઓ આવે છે એ પ્રાકૃતિક સંખ્યાઓ તમારે ત્યાં સંખ્યા રેખા પર દર્શાવવાની છે. થઈ ગયું બધાને? ચલો હવે ચકાસજો, તમારે જે જવાબ લખ્યો છે એ જવાબ સ્ક્રીન પર જે જવાબ લખ્યો છે એની સાથે મેળ ખાય છે. ચકાસજો. ચલો આપણે કઈ કઈ સંખ્યાઓ સુધી? 3 અને 8 વચ્ચેની. બરાબર. ચલો કઈ કઈ સંખ્યાઓ છે? 4, 5, 6, 7. બરાબર છે. ચલો કેટલાનો જવાબ સાચો પડ્યો? સરસ, ખૂબ હોશિયાર વર્ગ છે. ચલો નીચે મૂકી દો. હવે તો આપણે શું કહી શકીએ કે 3 અને 8 વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યા મળે? ગણો કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ છે. 4. કઈ કઈ? 4, 5, 6, 7. આપણે સાથે જવાબ નહીં આપીએ. 4, 5, 6 અને 7. બરાબર છે. ચલો પ્રાકૃતિક સંખ્યા પછી કઈ સંખ્યાઓ હતી? પૂર્ણ સંખ્યા. એના પછી પૂર્ણાંક સંખ્યા. એ જોઈએ પૂર્ણાંક સંખ્યાઓ વચ્ચે કઈ રીતે આપણે પૂર્ણાંક સંખ્યાઓ મેળવી શકીએ સંખ્યા રેખાની મદદથી. બરાબર. ચલો એક પ્રશ્ન તમારી સામે આવશે. હવે શું છે જુઓ? હા બરાબર છે. હવે બીજો પ્રશ્ન જુઓ તમારી પાસે છે, એ જ પ્રશ્ન તમારી પાસે વર્કશીટમાં છે. ચલો એની અંદર દર્શાવી દો, -5 અને 3 વચ્ચે જે પૂર્ણાંક સંખ્યાઓ મળતી હોય એ તમારે ત્યાં દર્શાવવાની છે. પછી આપણે ફરીથી ચકાસીશું. બરાબર. ધ્યાનથી જવાબ લખવાનો છે, ઉતાવળ કરવાની નથી. થઈ ગયો જવાબ બધાનો? બાકી કોઈને? ઓકે. ચલો હવે આપણે જવાબ ચકાસીએ. બરાબર છે. જો તમારો જવાબ સાચો હોય તો તમારે શું કરવાનું? ખરાનું નિશાન કરવાનું. બરાબર. ચલો જોઈએ કઈ બે સંખ્યાઓની વચ્ચે મેળવી આપણે 5 અને
त्रण। चलो कई संख्याओ मळी? माइनस चार, माइनस त्रण, माइनस बे, माइनस एक, जीरो, एक, बे, त्रण। त्रण तो आपेला जे था, त्रण तो आपेला छे, बराबर छे। चलो केटलानो जवाब साचो पड्यो? બરાબર, જેનો જવાબ ખોટો પડે એ ફરીથી ચકાસે કે ક્યાં રહી ગઈ સંખ્યા, બરાબર છે। તો હવે માઇનસ પાંચ અને ત્રણ વચ્ચેની પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ મળી તમને, જે આપણને સ્ક્રીન પર દેખાય છે, તે માઇનસ ચાર, માઇનસ ત્રણ, માઇનસ બે, માઇનસ એક, જીરો, એક અને બે, બરાબર છે। ખ્યાલ આવી ગયો? ચલો હવે કેવી સંખ્યાઓ આવશે? સમય સંખ્યા, બરાબર। હવે જો કયો પ્રશ્ન તમારી સામે આવે છે, જુઓ સ્ક્રીન પર, શું છે? ચલો, ત્રણ દશાંશ અને સાત દશાંશ વચ્ચે કેટલી સમય સંખ્યાઓ મળશે, બરાબર। સૂચના તમને ખબર જ છે, તમારી પાસે વર્કશીટમાં આપેલી છે સંખ્યા રેખા, દર્શાવો। ચલો આવી ગયો જવાબ બધાનો? ચલો હવે આપણે ચેક કરીએ, બરાબર। ચલો જુઓ સ્ક્રીન પર કઈ કઈ સંખ્યાઓની વચ્ચે લેવાની હતી આપણે, ત્રણ દશાંશ અને સાત દશાંશ। હવે આ બે સંખ્યાઓ કોની વચ્ચે આવશે, આપણે પહેલા તો એ નક્કી કરવું પડશે ને, ત્રણ દશાંશ અને સાત દશાંશ એ કઈ બે સંખ્યાઓની વચ્ચે આવશે। તો સંખ્યા જે ગુણોત્તર છે, વિચારો તમે, ત્રણ દશાંશ અને સાત દશાંશ એ શૂન્ય કરતા મોટા છે ગુણોત્તરો, બંને શૂન્ય કરતા નાના છે, મોટા છે ને, અને એક કરતા નાના છે, જેને આપણે શુદ્ધ અપૂર્ણાંક કહીએ છીએ, બરાબર છે। તો હવે કોની વચ્ચે આવશે? શૂન્ય અને એકની વચ્ચે, બરાબર છે। હવે જુઓ સ્ક્રીન પર, શૂન્ય અને એકની વચ્ચે આપણે કેટલા ભાગ પાડવા પડશે, જુઓ કેટલા ભાગ પાડીશું। આપણે સમય સંખ્યાના નિરૂપણ વખતે જોઈ ગયા કે કેટલા ભાગ પાડતા હતા, એના આધારે આપણે લખતા હતા, સાત ભાગ પાડીશું, દસ ભાગ પાડીશું, કેટલા ભાગ પાડીશું, દસ ભાગ। જુઓ સ્ક્રીન પર કેટલા ભાગ પડ્યા, કાપા કેટલા છે, કાપા અગિયાર થશે, અગિયાર કાપા કરો તો દસ ભાગ પડે કે નવ કાપા કરો તો દસ ભાગ પડે, એક સફરજનના બે ભાગ તમારે, તો તમે એને કેટલી વાર કાપશો, એક વાર, તો કેટલા ભાગ પડ્યા,